જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે સાંભળશું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું વચન એવું ગર્ભગીતા, જે સાંભળવાથી ફરી માતાના ગર્ભમાં આવવાની પીડાને સહન કરવી નથી પડતી કે આવવું નથી પડતું, એવા ભગવાન સ્વયં શ્રી કૃષ્ણના કહેલા વચન કે જે ગર્ભગીતા કહેવાય છે. ગર્ભગીતા એક અનોખો ગ્રંથ છે, તેમાં સર્વ જ્ઞાન સમાયેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વચન છે કે જે જીવ આ ગર્ભગીતાનું પૂરી શ્રદ્ધાથી મનન ચિંતન કરે છે તે ફરી ગર્ભધારણમાં આવતું નથી, તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. સાથે એવી પણ માન્યતા છે કે જે ગર્ભવતી સ્ત્રી ગર્ભગીતા સાંભળે છે તેના ગર્ભને સારા સંસ્કારો પ્રાપ્ત થાય છે, જન્મ પછી તે એક આદર્શ જીવન જીવે છે. આ ગીતા ખાસ કરીને વૈશાખ માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. તો મિત્રો, આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલ શુભવાણી ગર્ભગીતા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. અર્જુન ઉવાચ. હે ભગવાન શ્રી કૃષ્ણ, આ જીવ જે ગર્ભમાં આવે છે તે કયા દોષને લીધે આવે છે? હે પ્રભુ, જ્યારે તે જન્મે છે ત્યારે તેને નાના રોગ થાય છે, પછી મૃત્યુ છે. હે પ્રભુ, એવી કઈ ક્રિયા છે કે જેનાથી જીવન મરણથી મુક્ત બને? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આ માણસ જે છે તે અંધ અને મૂર્ખ છે, જે વિશ્વને પ્રેમ કરે છે. મને આ વસ્તુ મળી છે અને હું મેળવીશ, આવી ચિંતા આ જીવના મનમાંથી જતી નથી. સર્વલોકમાં તે માયામાં બંધાયેલો રહે છે. આ કાર્યો કરવાથી વ્યક્તિ વારંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે. તે હંમેશા ગર્ભની પીડાથી પીડાય છે. અર્જુન બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, આ મન હાથી જેવું છે, તૃષ્ણા તેની શક્તિ છે. આ મન 5 ઇન્દ્રિયોના નિયંત્રણમાં છે, વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર. આ 5 અહંકારમાં ખૂબ પ્રબળ છે. તો એવી વ્યક્તિ કોણ છે કે જેથી મનને કાબૂમાં રાખી શકાય? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આ મન ચોક્કસપણે હાથી જેવું છે, તેની શક્તિ તૃષ્ણા છે. મન 5 ઇન્દ્રિયોના નિયંત્રણમાં છે, તેમાં અહંકાર શ્રેષ્ઠ છે. હે અર્જુન, જેમ કે હાથી અંકુશના નિયંત્રણમાં છે, એવી જ રીતે મનના હાથીને નિયંત્રિત કરવા માટે જ્ઞાન સ્વરૂપે એક નિયંત્રણ છે. અહંકારને કારણે આ આત્મા નરકમાં પડે છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, જે તમારા નામ માટે વન વિભાગોમાં ભટકે છે, એકાંતમાં વાસ થાય છે, ધર્મનું પાલન કરો, તમને કેવી રીતે જાણવું કે વૈષ્ણવ કોણ છે? ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન, એક તે છે જે મારા નામની ખાતર જંગલોમાં ફરે છે, તેને સંન્યાસી કહેવામાં આવે છે. એક તે છે જેઓ માથા પર વાળ બાંધે છે અને અંગ પર રાખ લગાવે છે. હું એમનામાં નથી, કારણ કે એમનામાં અહંકાર છે, એમના પ્રત્યે મારી દ્રષ્ટિ દુર્લભ છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, એવું કયું પાપ છે જે સ્ત્રીના મૃત્યુનું કારણ બને છે? પુત્રને મારી નાખે એવું શું પાપ છે અને કોણ પાપથી અશક્ત છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે કોઈની પાસેથી ઉધાર લે છે અને આપતો નથી, આ પાપને લીધે તેની સ્ત્રી મરી જાય છે. અને જે વિશ્વાસમાં રાખેલી વસ્તુઓ પચાવે છે તેના પુત્રો મૃત્યુ પામે છે. જેનું કામ કોઈની નજરમાં આવ્યું હોય અને તે કહે કે પહેલાં હું તારું કામ કરીશ, પણ સમય આવે ત્યારે તેનું કામ ન કર, આ પાપ તેને નપુસંગ બનાવે છે, આ મહાપાપ છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, કયું પાપ માણસને હંમેશા બીમાર રાખે છે? ગધેડો કયા પાપ માટે જન્મે છે? શા માટે તે સ્ત્રીને જન્મ આપવા અને ટટ્ટુને જન્મ આપવા સક્ષમ છે? અને બિલાડીનો જન્મ કયા પાપથી થાય છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે કોઈ કન્યાનું દાન કરે છે અને આ દાનમાં ભાવ લે છે તે દોષિત છે. તે મનુષ્યો હંમેશા બીમાર રહે છે. જેઓ દુર્ગુણો ખાતર દારૂ પીવે છે તેઓને ટટ્ટુનો જન્મ થાય છે, અને જેઓ ખોટી જુબાની આપે છે તેઓ સ્ત્રીનો જન્મ મેળવે છે. જે સ્ત્રીઓ રસોડું બનાવતા પહેલાં પોતાનું ભોજન લે છે અને પછી જ ભગવાનને અધર્ય આપે છે તો તેમને બિલાડીનો જન્મ થાય છે, અને જેઓ તેમની ખોટી વસ્તુઓનું દાન કરે છે તેમને સ્ત્રીનો જન્મ થાય છે. તેઓ ગુલામ સ્ત્રીઓ છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, તમે ઘણા લોકોને સોનું આપ્યું છે તો તેઓએ શું પુણ્ય કર્યું છે? અને તમે ઘણા લોકોને હાથી, ઘોડા, રથ આપ્યા છે, તેઓએ શું પુણ્ય કર્યું છે? ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમણે સોનું દાન કર્યું છે તેમને ઘોડા અને વાહન મળે છે. જેઓ પરમ ભગવાનની ભક્તિ માટે દીકરીઓનું દાન કરે છે તેઓને પુરુષનો જન્મ થાય છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, વિચિત્ર શરીર ધરાવતા પુરુષોએ કયું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે? કેટલાકને ઘરમાં મિલકત છે,
કેટલાક વિદ્વાન છે તેમણે શું પુણ્યનું કામ કર્યું છે? ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમણે અન્નનું દાન કર્યું છે તે સુંદર સ્વરૂપ ધરાવે છે, જેમણે જ્ઞાનનું દાન કર્યું છે તે વિદ્વાન છે, જેમણે સંતોની સેવા કરી છે તેઓ પુત્ર બને છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, કેટલાક લોકો પૈસાને પ્રેમ કરે છે તો કેટલાક મહિલાઓને પ્રેમ કરે છે, કારણ શું છે તે સમજાવો અને તેમને કહો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, ધન અને સ્ત્રી એ બધા નાશવંત સ્વરૂપો છે, મારી ભક્તિનો નાશ થતો નથી. અર્જુન બોલ્યા, હે ભગવાન, આ રાજમહેલ કયા ધર્મને મળે છે? જ્ઞાન કયા ધર્મમાંથી આવે છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેઓ નિઃસ્વાર્થ ભક્તિ સાથે કાશીમાં તપસ્યા કરતી વખતે પોતાના શરીરનો ત્યાગ કરે છે તેઓ રાજા છે, અને જેઓ ગુરુની સેવા કરે છે તે વિદ્વાન છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, અચાનક જ કોઈને મહેનત વિના ધન મળે છે તો તેણે કયું પુણ્ય કાર્ય કર્યું છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમણે ગુપ્ત રીતે દાન કર્યું છે તેમને અચાનક ધન પ્રાપ્ત થાય છે, જેમણે ભગવાનનું અને પરાયું કામ કર્યું છે તે મનુષ્ય રોગ મુક્ત છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, કોણ પાપ દ્વારા આશ્રમમાં આવે છે અને કોણ પાપ દ્વારા મૂંગા છે અને કોણ પાપથી રક્તપિત્ત છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે પુરુષો નીચી જાતિની સ્ત્રી સાથે સંગ કરે છે તે નરકમાં જાય છે, જેઓ ગુરુ પાસેથી શીખીને મોં ફેરવે છે તે મૂંગા છે, અને જેઓ ગાયને મારી નાખે છે તે રક્તપિત્ત છે. અર્જુન બોલ્યા, હે ભગવાન, જે માણસના શરીરમાં લોહીની વિકૃતિ હોય છે તે કયા પાપને કારણે ગરીબ થઈ જાય છે, અને જો કેટલાક આંધળા છે કેટલાક અપંગ છે તો તે કયા પાપોથી મુક્ત છે, અને જો ઘણી સ્ત્રીઓ બાળ વિધવા છે તો તે કેટલાક પાપોને અને કયા પાપોને કારણે છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે સદાચારી રહે છે તેને રક્ત વિકાર થાય છે, તેઓ ઉત્સાહી રહે છે તે હંમેશા દરિદ્ર હોય છે, જેઓ દુષ્ટ બ્રાહ્મણોને દાન આપે છે તેમને ખંડિત વાયુ હોય છે, જેઓ વિદેશી સ્ત્રીને નગ્ન જુએ છે તેઓ ગુરુ પત્નીને ખરાબ દ્રષ્ટિથી જુએ છે તે અંધ છે, જે ગુરુ અને બ્રાહ્મણને લાત મારે છે તે લંગડો અને અપંગ બને છે, જે સ્ત્રી તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે સંગત કરે છે તે બાળ વિધવા છે. અર્જુન બોલ્યા, હે પ્રભુ, બ્રહ્મા તમારા પર છે, તમને વંદન પહેલાં હું તમને સ્વજન તરીકે જાણતો હતો, પણ હવે હું ભગવાનનું સ્વરૂપ જાણું છું. હે પરબ્રહ્મ, ગુરુ દીક્ષા કેવી છે તે કૃપા કરીને મને કહો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તમે ધન્ય છો, તમારા માતા પિતા પણ ધન્ય છે, જેને તમારા જેવો દીકરો છે. હે અર્જુન, જગન્નાથ સમગ્ર વિશ્વના ગુરુ છે, કાશી શિક્ષણના ગુરુ એક સંન્યાસી છે, ચાર વર્ગના ગુરુ છે. સંન્યાસીઓ તેને કહે છે, જેણે સર્વનો ત્યાગ કર્યો છે અને મારા વિશે પોતાનું મન બનાવ્યું છે તેથી બ્રાહ્મણ વિશ્વગુરુ છે. હે અર્જુન, આ વાત ધ્યાનથી સાંભળવાની છે. ગુરુ કેવી રીતે કરવો? જેણે બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે, જે આખા જગતને ભગવાન તરીકે જુએ છે અને આખા જગતથી દુઃખી છે, એવો ગુરુ એવો હોવો જોઈએ જે ભગવાનને જાણે અને તે ગુરુને બધી રીતે પૂજે. હે અર્જુન, જે ગુરુનો ભક્ત છે અને જે જીવો ગુરુની આગળ પૂજા કરે છે તેમની પૂજા સફળ થાય છે, જેઓ ગુરુથી વિમુખ છે તેઓને સપ્ત ઘાસ મારવાનું પાપ થાય છે, ગુરુથી અળગા રહેતા માણસો જોવા લાયક નથી. સંસારમાં જે ગ્રહસ્થ ગુરુ વિનાનો છે તે ચાંડાલ જેવો છે, જેમ દારૂની દુકાનમાં રહે છે ગંગાજળ અશુદ્ધ છે, તેવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિનું સ્તોત્ર હંમેશા અશુદ્ધ જ હોય છે. દેવતાઓ પણ તેના હાથમાંથી ભોજન લેતા નથી, તેના બધા કર્મો નિર્થક છે. કુકર, સુકર, ગદર્ભ, કાક આ બધી યોનિઓ ખૂબ જ ખોટી યોનિઓ છે. સૌથી મોટી તે વ્યક્તિ ભૂલ કરે છે જે ગુરુ નથી કરતા. ગુરુ વિના જ્ઞાન નથી, તે ચોક્કસ નરકમાં જાય છે. ગુરુ દીક્ષા વિના જીવની તમામ ક્રિયાઓ નિરર્થક છે. હે અર્જુન, જેમ ચારેય વર્ણો મારી ઉપાસનાને પાત્ર છે તેવી જ રીતે ગુરુ ઘરના ગુરુ પૂજનને લાયક છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ તમામ ઉપવાસોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે. તેવી જ રીતે હે અર્જુન, સત્કર્મોમાં ગુરુ સેવા શ્રેષ્ઠ છે. ગુરુની દીક્ષા વિના જીવ પ્રાણી યોનિને પ્રાપ્ત કરે છે. જે કોઈ ધર્મનું પાલન કરે છે, ધર્મનું આચરણ કરે છે, તે પ્રાણીને યોનિમાંથી ફળ ભોગવે છે અને તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. અર્જુન બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, ગુરુ દીક્ષા શું છે? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેણે આ પ્રશ્ન પૂછ્યો છે તે ધન્ય છે. તમે મહાન છો. ગુરુ દીક્ષાને બે અક્ષર છે,
હરિ આ અક્ષરનો ગુરુ કહેવામાં આવે છે. ચારેય વર્ણોને અપનાવવું શ્રેષ્ઠ છે. હે અર્જુન, જે ગુરુની સેવા કરે છે તેના પર હું પ્રસન્ન છું. તેને 84 યોનિમાંથી મુક્ત કરવામાં આવશે. જે જન્મ અને મૃત્યુથી રહિત છે તેને નરકનો ભય થતો નથી. જે ગુરુની સેવા નથી કરતો તે 3.5 કરોડ વર્ષ સુધી નરક ભોગવે છે. જે વ્યક્તિ ગુરુની સેવા કરે છે તેને અનેક અશ્વમેઘ યજ્ઞોના પુણ્યનો ફળ મળે છે. ગુરુની સેવા એ જ મારી સેવા છે. હે અર્જુન, જે જીવો તમારી અને મારી આ વાત વાંચશે કે સાંભળશે તેઓ ગર્ભધારણના દુઃખમાંથી બચી જશે. તેમને 1,84,000 જન્મ ફેરો ટળી જશે. તેથી જ આ ગ્રંથનું નામ ગર્ભગીતા છે, જે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળ્યું છે. ગુરુ દીક્ષા લેવી એ શ્રેષ્ઠ ક્રિયા છે. તેનું પરિણામ એ છે કે જીવ 84 જાતિના નરકમાંથી બચી જાય છે. ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું ગર્ભજ્ઞાન, જે પ્રાપ્ત કરવા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યા હતા, તે જ આ ગર્ભગીતા. આ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની વાગ્મય મૂર્તિ છે, જેને સાંભળીને મન પવિત્ર થાય છે, જ્ઞાન બુદ્ધિ માર્ગ પ્રાપ્ત થાય છે, મનુષ્ય પાપને કરતા રોકે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે, અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આવું પવિત્ર છે આ ગર્ભગીતાનું જ્ઞાન. જે તમે પૂરી શ્રદ્ધાથી આ વિડીયોમાં ગર્ભગીતા સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.